વેમનસ્ય ફલાવાના કેસમાં મોટા ખુલાસા થયા છે. આર્મી ઓફ મહદી ગ્રુપના વધુ ચારની ધરપકડ કરાઈ છે. ચારે એક્ટિવ મેમ્બરના મોબાઈલ કબજી લેવાયા છે. અગાઉ પણ ત્રણ લોકો પકડાઈ ચુક્યા છે. ગોત્રી પોલીસે ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે. વડોદરા પોલીસે આર્મી ઓફ મહદી ગ્રુપના રાજ્યવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ગ્રુપના સભ્યો સમગ્ર રાજ્યમાં વિધર્મી કપલ અંગેની માહિતી આયોજનપૂર્વક રાજ્યવ્યાપી નેટવર્કમાં ફેલાવતા હતા. વડોદરા પોલીસે એક મોબાઈલમાંથી ડિલીટ કરી દેવાયેલ આર્મી ઓફ મહદી ગ્રુપની આખી ચેટ મળી આવી છે. કોઈ પણ મુસ્લિમ યુવતી અન્ય ધર્મના યુવક સાથે નજરે પડે તો ગ્રુપમાં મેસેજ નાખવામાં આવતો તેમની બાઇક અથવા કારના નંબરના આધારે મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓળખ કરી દૂર કરતા હતા. તો હવે વાત કરીશું હનુમાન દાદાના અપમાનની. સાળંગપુર હનુમાનજીની મૂર્તિ નીચે કોતરણી મુદ્દે વિવાદ વધુ વકર્યો છે. હનુમાનજીને નમસ્કાર કરતા બતાવતા ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે સાધુ સંતોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. હનુમાનજી આરાધ્ય દેવ છે. સાધુ સંતોનું કહેવું છે, કોઈની સામે નમન કરાવવા તે યોગ્ય નથી. કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા નીચે ભીત ચિત્ર મુદ્દે વિવાદ વકર્યો છે. હનુમાનજીને દાસ બતાવતા સોશિયલ મીડિયામાં વિવાદ થયો છે. હનુમાનજીની પ્રતિમા નીચે કોતરણી કરી ચિત્રો લગાવાયા છે. ચિત્રોના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જે બાદ વિવાદ વકરતા મંદિર પ્રશાસને એક પીળા પ્લાસ્ટિકથી ભીત ચિત્રો ઢાંક્યા છે. હાલ તો ભીત ચિત્રોને ઢાંકી દેવામાં આવ્યા છે, પરંતુ વિવાદ વધુ વકરતો જઈ રહ્યો છે. સાધુ સંતોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે સાળંગપુર વિવાદ મુદ્દે હાલ સાધુ સંતો પણ મેદાને આવ્યા છે. સાળંગપુર હનુમાનજી મંદિરે કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ નીચે તકતી વિવાદ મામલે સાધુ સંતોમાં રોષ છે. આવો સાંભળીએ શું કહ્યું સાધુ સંતોએ. ખાસ કરી સનાતન ધર્મને આખા રાષ્ટ્રનું તમે અપમાન કરી રહ્યા છો. 33 કરોડ દેવનું, હનુમાનનું તો ખરું, 33 કરોડ દેવનું તમે અપમાન કરી રહ્યા. તમારી ઓકાત ઉપર મૂળ તમારો આહાર ખરાબ છે. કારણ કે આહાર ખરાબ, એનો વિચાર ખરાબ હોય એટલે આ જે કહે છે તમે, તમારે થૂકેલું તમારે ગળી જવાનું છે અને માફી માંગી લેજો. નકર ખેર નથી તમારી, આ મોગલ ધામતીન બાપુ નો અવાજ છે. સનાતન ધર્મના દેવને ક્યારેય નીચા પાડવાનો પ્રયત્ન ન કરો. આમાં કોઈ દેવ નીચો નથી પડતા, તમે લોકોના માનસિક મનમાંથી નીચા પડી રહ્યા છો. માટે હનુમાન બાપ હતો, આજે છે અને ભવિષ્યમાં રહેશે. એટલે જે કાંઈ જ અત્યારે આપ ચિતરી રહ્યા છો, પુસ્તકોમાં ચિતરી રહ્યા છો, પ્રવચનોમાં ચિતરી રહ્યા છો, આવી રીતે ચિત્રમાં ચિતરી રહ્યા છો, આમાંથી બહાર આવજો. બાકી હવે લોકો તમને માફ નહીં કરે, કારણ કે તમને ટેવ પડી ગઈ છે. દર 2 મહિને કંઈક ના કંઈક હિન્દુ દેવી દેવતાઓને નીચે બતાવવાના, સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચે બતાવવાના આ કામ તમે કરી રહ્યા છો. આ એકવાર નહીં, અનેક વાર આવા વિવાદો થઈ ચૂક્યા છે. પણ આજે મારા મત મુજબ અને ચિંતન મુજબ એટલું કહીશ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતન ધર્મના દેવી દેવતાઓને માત્ર એક માધ્યમ બનાવવામાં આવે છે. જો હિન્દુ સમાજની લાગણી દુભાતી હોય તો હનુમાનજીની જે પ્રતિમા છે તે એને નીચે દેખાડવામાં આવી છે, એનું અમે નિરાકરણ કરશું. આગામી 8 દિવસમાં વડતાલ ગામે અમે અમારી કમિટી બોલાવશું, એમાં પણ આ મૂકશું અને આનો તાત્કાલમાં તત્કાલ જે થાય એનો નિર્ણય લેશું. સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં 54 ફૂટ મૂર્તિ નીચે હનુમાનજીની તકદી અને ચિત્રોને લઈને સર્જાયેલો વિવાદ હવે વધુ વકર્યો છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આ ભીત ચિત્રોને લઈને વિવાદ જોવા મળી રહ્યો હતો. હવે આ મામલે સંતોએ પણ પ્રતિક્રિયાઓ આપી છે. રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઇન્દ્ર ભારતી બાપુએ પણ રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે હનુમાનજી આરાધ્ય દેવ છે, બીજા કોઈની સાથે નમન કરાવવા એ યોગ્ય નથી. આવા ચિત્રોથી સનાતન ધર્મની લાગણી દુભાય છે. તો ભારતી આશ્રમના મહંત તેમજ મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પણ સાળંગપુર હનુમાનજી ચિત્રો મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. જે હનુમાનજી મહારાજ પાસે જે ઘનશ્યામ પાંડે
સામે બેઠા છે ને હનુમાનજી મહારાજ આમ હાથ જોડે છે, આ કઈ વ્યાજબી કહેવાય? રામાનુજાચાર્યના સંપ્રદાયની અંદર રામદલમાંથી છો તમે, અને આજે સનાતન ધર્મની અંદર તમે ટીકા કરો છો, તમે ખોટા પુસ્તકો છાપો છો. હનુમાનજી યુગોથી છે, હતા છે અરે રહેશે, તો આવું હનુમાનજી મહારાજનું નિંદાપાત્ર ચિત્ર બતાવ્યું અને અમારા આરાધ્ય દેવને નિશા દેખાડવા, તમે તમારી લીટી મોટી કરવા બીજાની લીટી ભૂસવાનો પ્રયત્ન નહીં કરો. સાળંગપુરમાં ભીત ચિત્રોને લઈને વિવાદ સર્જાતા અનેક સાધુ સંતો બાદ અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે મોટું નિવેદન આપ્યું છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સાળંગપુરની ઘટનાને વ્યભિચારી સમાન ગણાવી, કોઈપણ ધર્મનું ઊંચું નીચું દેખાવાનું કાર્ય ન કરવું જોઈએ. હનુમાનજી તો આદિ અનાદિથી આપણા એ રુદ્ર સ્વરૂપ આપણા શાસ્ત્ર પ્રમાણે માનવામાં આવ્યા છે, તો આવું કોઈએ પણ વ્યભિચારી જેવું કાર્ય કોઈ પણ ધર્મને હાનિ પહોંચે એવું નહીં કરવું જોઈએ. તો સાળંગપુરમાં થયેલા વિવાદના પડઘા હવે અમદાવાદમાં પડ્યા છે. સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવવામાં આવ્યા હોય તેવા ભીત ચિત્રો લગાવવામાં આવ્યા, તો હનુમાનજીના ઉપાસક કૌશિક જોશીએ ચિત્રો નહીં હટે તો ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. ચાર દિવસથી કે સ્વામિનારાયણના સંતો હનુમાનજીની પ્રતિમા, સ્વામિનારાયણના સંતોને હનુમાનજી હાથ જોડીને પગે લાગતી એવો પ્રતિમાઓમાં પ્રતિમા મૂકી છે, તો ત્રેતાયુગની અંદર રામ ભગવાન પણ હતા અને હનુમાનજી પણ હતા, તો આનો હું સખત વિરોધ કરું છું. કષ્ટભંજન હનુમાન દાદાનો વિરોધ નથી કરતો, ગોપાલનંદ સ્વામીએ હનુમાન દાદાની સેવા કરી એ બધી વાત સાચી, પણ અત્યારે જે હનુમાનજીની ત્યાં મૂર્તિ બનાવવામાં આવી છે મોટી મૂર્તિ, એના નીચેના ભાગમાં આપ જુઓ તો હનુમાનજી સંતોને પગે લાગતા ફોટા મૂકેલા છે, તો એ ફોટા હટે. સનાતન ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ છે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા 200 વર્ષથી છે અને સનાતન ધર્મ તો વર્ષોથી છે, શાસ્ત્રોમાં પણ એના ઉલ્લેખ છે, બરાબર? એટલે હું હનુમાનજીનો ખાસ ભગત છું, હું આનો વિરોધ કરું છું. ટૂંક સમયમાં એ હટી જાય મૂર્તિ, હનુમાન દાદા પગે લાગતા એ ચિત્ર ત્યાંથી હટી જાય. જો નહીં હટાવવામાં આવે તો સનાતન ધર્મ માટે જે કાંઈ પણ કરવું પડશે તો એ હું કરવા તૈયાર છું. રાજકોટના ગોંડલમાં લુખ્ખા તત્વોના આતંકના સીસીટીવી સામે આવ્યા છે. નાસ્તો કર્યા બાદ દુકાનદારે પૈસા માંગતા એક યુવકે છરી વડે હુમલો કર્યો હતો. શહેરના 3 ખૂણિયા પાસે ગુરુકૃપા ગાંઠિયામાં એક યુવક નાસ્તો કરવા આવ્યો હતો. નાસ્તા બાદ દુકાનદારે નાસ્તાના 290 રૂપિયા માંગતા યુવકે ગાળો ભાંડી ચપાઝપી કરી છરી વડે હુમલો કર્યો હતો. આરોપીના પિતાએ પણ મારા દીકરા પાસે પૈસા કેમ મંગાય તેમ કહી દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં વેપારી ઇજાગ્રસ્ત હતા, તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે હુમલો કરનાર યુવક, તેના પિતા સહિત 4 લોકો સામે ગુનો નોંધી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તો નવસારીના ડાભેલ ગામમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો. 39 વર્ષીય યુવક પર 4 લોકો જૂની અદાવત રાખી લોખંડના સળિયા અને ચપ્પુ લઈ તૂટી પડ્યા. યુવકને માથા અને હાથપગમાં ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો. સમગ્ર મામલાની જાણ થતા મરોલી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી. મોરબીના ટંકારા તાલુકાના આટોળા ગામેથી બે નશાખોરોનો વિડીયો સામે આવ્યો છે. વિડીયો સામે આવતા ટંકારા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે બે શખ્સો નશામાં ધૂત થઈ જાહેર માર્ગ પર સૂઈ રહ્યા છે. ગ્રામજનો દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. વિડીયો સામે આવ્યા બાદ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. બનાસકાંઠાની નળાબેટ પર પ્રવાસીઓ ઉમટ્યા છે. ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલા 0 પોઈન્ટ પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. નળાબેટ બોર્ડર પર બીએસએફ દ્વારા અટારી બોર્ડર જેવી જ પરેડ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. તો રક્ષાબંધનના દિવસે જવાનોને રાખડી બાંધી ઉજવણી પણ કરાઈ હતી.
અમે પાલનપુર થી આયા છીએ અહીંયા નડાબેટ બોર્ડર ઉપર જોવા માટે. અહીંયા અમે 0 પોઈન્ટ જોયું અને ભારત પાકિસ્તાન બોર્ડર વચ્ચે બધું નિહાળ્યું અને અહીંયા દેશના રક્ષકો જોડે અમે રક્ષાબંધનની ઉજવણી કરી. આજે અહીંયા નડાબેટ ખાતે ઇન્ડો પાર્ક બોર્ડર ઉપર પહેલા લોકો રાજસ્થાનમાં ને બીજે ક્યાંક ફરવા માટે જતા હતા, પરંતુ અત્યારના આ સમયમાં નડાબેટ ખાતે સરકાર દ્વારા બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે. લોકો ટુરિઝમ માટે અહીંયા રક્ષાબંધનની ઉજવણી માટે પણ ઘણી બધી સંખ્યામાં લોકો આજે આવ્યા હતા. સાથે સાથે અહીંયા જે BSF જવાનો હતા એમને રાખડી બાંધી અને એમના મોં મીઠું કરાવીને રક્ષાબંધન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. અબ એસા ટ્રેન્ડ આ ગયા હૈ ગુજરાત કે અંદર જબ સે યે સીમા દર્શન પ્રોજેક્ટ ચાલુ હુઆ હૈ તબ સે જો ભી જબ ભી છુટ્ટીયાં હોતી હૈ તો હમારે ભાઈ બહેન હમારે હમારી જો સુરક્ષા કરતે હૈ બોર્ડર પર તૈનાત હોકે BSF કે જવાન ઉનકો મિલને આતે હૈ ઓર આજ તો બહોત હી અચ્છા યહાં પે માહોલ હૈ. સબ લોગ રાખી લેકે આયે હૈ, મીઠાઈ લેકે આયે હૈ ઓર ફલ ફ્રૂટ લેકે આયે હૈ અપને સીમા પ્રહરી ભાઈઓ કે લીએ.